ऋतु भले गमे ते होय परंतु मेघराजानी हाजरी तो अचूक रहेशे। आवाज मूड में अत्यारे मेघराजा गुजरात ना आभमा चक्कर लगावी रह्या छे। नमस्कार, आप जोई रह्या छो संदेश विशेष अने संदेश विशेष साथे हूँ छु अंकित। चौमासे अतिवृष्टि, शियाळे ठंडीनी साथे मेघावी माहौल अने हवे भर उनाळे पण मेघो मुसळधार। अत्यार सुधी तो आपणे एवुं ज सांभळता आव्या के ऋतुचक्रनी सायकल बदलाय छे, परंतु छेल्ला केटलाक महिनाथी तो दरेक ऋतुमां मौसमनो मिजाज एक सरखो ज महसूस थई रह्यो छे। केम के हवे महिनानी साथे नहीं कलाकोनी साथे ऋतु बदलवा लागी छे, अने एटला माटे ज एक दिवसमां त्रण त्रण ऋतुनो अनुभव थई रह्यो छे। परोढ़िए ठंडी, बपोरे गर्मी अने मन थाय त्यारे मेघानी पधरामणी। वैशाख महीनो शुरू शुं थयो के वरसाद फरी विनाश वेरवा गुजरातमां आवी गयो। भर उनाळे मंडाणो मेघो, છૂટો છવાયો નહીં પણ ધમધોકાર વરસ્યો। રસ્તા પર વહ્યા પાણી, નદીઓમાં આવ્યા નવા નીર, ખેતરો બન્યા તળાવ, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા પાણી, તાપ ટાણે આવ્યો વરસાદ, ફરી રડ્યો જગતનો તાર, વાતાવરણ ડિસ્ટર્બ છે, માનવી માટે મુસીબત છે। જ્યારથી 2023 ની શરૂઆત થઈ છે ત્યારથી એક મહિનો એવો નથી ગયો ગુજરાતના એક પણ ખૂણેથી વરસાદના વાવડ ન મળ્યા હોય। ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક મેઘો ધમધોકાર, તો વળી ક્યાંક આભમાંથી પડતા કરાએ ગુજરાતની ધરતી પર જે પાણી વહાવ્યું એ ગુજરાતીઓની મહેનત પર પાણી ફેરવી ગયું, અને વધુ એક વખત ભર ઉનાળે મેઘો મુસીબત વરસાવવાની જીદે ચડ્યો છે। છેલ્લા બે દિવસથી રાજ્યમાં જોવા મળી રહેલી વરસાદની હાજરી અને રાજ્ય સરકારના આંકડાની જો વાત કરીએ તો 28 એપ્રિલે રાજ્યના 13 જિલ્લાના 50 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો, જે પૈકી સર્વાધિક મહેસાણા જિલ્લાના 9 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો, જ્યારે સાબરકાંઠાના 8, અરવલ્લીના 6, પાટણના 6, ગાંધીનગરના 4, ખેડામાં 3, બનાસકાંઠામાં 3 જિલ્લા, સુરેન્દ્રનગરમાં 3, મોરબીના 2, ગીર સોમનાથના 2, અમરેલીના 2, પોરબંદરના 1 અને રાજકોટના 1 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। પરંતુ જેવો 29 એપ્રિલનો સૂરજ ઉગ્યો કે ફરી મેઘાની હાજરી રાજ્યના 23 જિલ્લાના 89 તાલુકામાં જોવા મળી, જે પૈકી સર્વાધિક જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં વરસાદ પડ્યો, જ્યારે રાજકોટના 9 તાલુકા, અમરેલીના 7, ભાવનગરના 6, જામનગરના 5, મોરબીના 5, મહીસાગરના 5, સાબરકાંઠાના 5, ખેડાના 4, કચ્છના 4, ગીર સોમનાથ જિલ્લાના 4, દ્વારકાના 4, ભરૂચના 3, પોરબંદર જિલ્લાના 3, છોટાઉદેપુરના 3, દાહોદના 2, નર્મદાના 2, મહેસાણાના 2, અરવલ્લીના 2,
પંચમહાલ જિલ્લાના એક બોટાદ ગાંધીનગર અને સુરત જિલ્લામાં પણ એક એક તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। સરકારના આંકડા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં ભર ઉનાળે મેઘો હાજરી પુરાવી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ગાજવીજ સાથે મેઘાના મંડાણ જોવા મળ્યા। જ્યાં મેઘો રોકાયો ત્યાં ધરતી પર પાણીની રેલમ છેલ જોવા મળી। પછી એ ધરતી સૌરાષ્ટ્ર કચ્છની હોય કે ઉત્તર ગુજરાતની કે પછી હોય મધ્ય ગુજરાત, વિસ્તાર ભલે ગમે તે હોય પરંતુ દ્રશ્યો એક જેવા જ જોવા મળે છે। શહેર હોય કે ગામ, શહેરના રસ્તા હોય કે હાઈવે, ખેતર હોય કે નદી, જ્યાં જુઓ ત્યાં કમોસમી વરસાદના પાણી વહેતા નજરે પડી રહ્યા છે। જો કે ભર ઉનાળે વરસાદના આગમનથી વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીમાંથી ચોક્કસ રાહત મળી છે। પરંતુ હકીકત એ પણ છે કે ગુજરાતની ધરતી પર અણધાર્યા મહેમાન બનીને આવેલા મેઘરાજાએ મુશ્કેલી પણ વધારી દીધી છે અને તેનો પુરાવો આપી રહ્યા છે સૌરાષ્ટ્રની ધરતી પરથી સામે આવતા માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો। જૂનાગઢ હોય કે રાજકોટ કે પછી હોય મોરબી, એપીએમસીના પાપે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો। લોહી પરસેવો સિંચીને મહામહેનતે તૈયાર કરેલો પાક આ રીતે પલળી જાય ત્યારે માત્ર ખેતી પાક જ બરબાદ નથી થતો પરંતુ પાકની સાથે અસંખ્ય ખેડૂત પરિવારોના સપના પણ બરબાદ થઈ જાય છે। કેમ કે આ પાક વેચીને કોઈ દીકરાને ભણાવવા માટે ફી ભરવાનું હતું, તો કોઈ તેના સંતાનના લગ્ન કરાવવાનું હતું, તો વળી કોઈ પરિવારના સભ્યની સારવાર પણ કરાવવાનું હતું અને એટલા માટે જ જાત ખપાવીને તૈયાર કરેલા પાક જો આ રીતે બરબાદ થઈ જાય ત્યારે ખેડૂતને આઘાત લાગવો સ્વાભાવિક છે। જૂનાગઢમાં ગત મોડી રાત્રિ જ છે વરસાદ શરૂ થયો છે અને ગાજવીજ સાથે તોફાની વરસાદ થયો છે। અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 2-2.5 ઇંચ જેટલો વરસાદ ખાબી ચૂક્યાનો છે। અત્યારે આ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છીએ, આપ જોઈ શકો છો કે અત્યારના કેરીના બોક્સ છે તે પલળી ગયા છે, ખાસ કરીને પાણી ભરાઈ ગયું છે। ગઈકાલે મોડી રાતથી જ જે વરસાદ શરૂ થયો છે તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને કેરીના પાક, જીરુના પાક, મગ, તલ સહિતના પાકોને વ્યાપક નુકસાની થઈ છે। માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સને બચાવવા માટે તાળપત્રીઓ રાખવામાં આવી છે, તાળપત્રીઓથી કેરીના બોક્સ કરવાના આવે છે, પરંતુ જે રીતે પાણી ભરાયા છે તેને કારણે કેરીના બોક્સ પણ જે છે જોઈ શકો છો કે પાણીમાં પલળી રહ્યા છે। ઉપરાંત જે રીતે અત્યારના પણ વરસાદ ચાલુ છે અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં હરાજી પણ શરૂ છે, કેરીની હરાજીને ખૂબ મબલક આવક થઈ રહી છે। ખાસ કરીને દરરોજના 5-10 હજાર જેટલા બોક્સની આવક થાય છે, પરંતુ જે રીતે વરસાદ પડ્યો છે ત્યાંથી અત્યારે જે કેરીના પાકને સૌથી મોટું નુકસાન થાય તેવી અત્યારે શક્યતા દેખાય છે। નુકસાની આ બધું બગડી ગયું, એમાં બીજું નુકસાનીમાં તો બીજું શું છે તમે જોવો છો? ભાવ શું મળે? ભાવ તો જે આપ મળે એ ખરો, એટલે અડધો મળે, 50% મળે, 50% અંદર એ વ્યા જાય વાતાવરણ થયું અને વરસાદ આવ્યો તેમાં વેપારીઓના માલ જે પલળ્યા છે એ ખુલ્લા મેદાનમાં ઉતારવામાં આવે છે એમાં ઘઉંમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી હતી, પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય અને ખેડૂતોના માલ ન પલળે એના માટે થઈ અને આજે માર્કેટિંગ યાર્ડે પ્લેટફોર્મમાં માલ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે આ તો વાત માત્ર યાર્ડ સુધી પહોંચેલા ખેતી પાકની હતી, પરંતુ એ પાકનું શું જે યાર્ડ સુધી પહોંચ્યો જ નથી? છેલ્લા 2 દિવસમાં રાજ્યના 66 થી વધુ તાલુકામાં નોંધાયેલા વરસાદને કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને એમાં પણ સૌથી વધુ બાગાયતી પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે।
રોજ વરસાદ થતા કમોસમી ખેડૂતને માથે તલ, મગ, અડદ, જુવાર, મગફળી, ઘાસચારો ટોટલી સંપૂર્ણપણે નાશ પામેલ છે. અને આ તલ બતાવે છે કે હજી પાકમાંથી નહીં હોય તો પીરા પડી ગયા. નુકસાની એટલે પૂરેપૂરી છે. આમાં પાંચ મણે કે મારા મજૂરીના નથી થાય એમ, કારણ કે 2-3 મણ થાય એટલે મજૂરી ખર્ચો એનો ઉપડે નહીં ખેડૂતમાં. એટલે 15-15 હજાર નુકસાની આવે એમ છે એક વીઘા દીઠ. અમારે આંબા છે 150, એમાં બધી કેરી ટાણે વરસાદના હિસાબે ખરી ગઈ છે. પછી સિકુરમાં નુકસાની છે ને રાવણામાં. અત્યારે કંઈ રહ્યું નથી, એમાં બધું કમોસમી વરસાદને કારણે બધું ખરી ગયું છે. હવે એમાં સરકાર કંઈક સહાય કરે એવી વિનંતી કરીએ. કુદરતી આફત સામે લાચાર બનેલો જગતનો તાત વધુ એકવાર સરકાર પાસે હાથ ફેલાવવા લાગ્યો છે. જો કે સરકારનું પણ કહેવું છે કે ખેડૂતો માટે હંમેશા ઉદાર બનીને સહાય કરી છે. જો ખેતીના પાકને અને ખેતીના ઉત્પાદનને જ્યાં નુકસાન થતું હોય ત્યાં સરકાર હંમેશા ઉદાર હાથે સહાય કરે જ છે. આ ઉનાળામાં અત્યારે જે માવઠું થઈ રહ્યું છે એની વાત કરું તો અત્યારે ઉનાળુ પાક ગોવાઈ ગયો છે, એટલે પાકનું ઉત્પાદનનું સ્ટેજ હજી બાકી છે, એટલે એને કોઈ નુકસાન થવાનો બહુ સંભવ નથી. વધારામાં ડાંગર જેવા પાકને તો પાણ મળે એટલે એને તો લાભ થાય. એટલે ઉનાળામાં જે અત્યારે વરસાદ થઈ રહ્યો છે માવઠાનો, એના કારણે કોઈ લાંબુ નુકસાન થાય એવી સ્થિતિ નથી. બાગાયતી પાક હોય, બાગાયતી બે પ્રકારના પાક હોય છે, એક વરસાયુ અને એક બહુ વરસાયુ, જેમ કે કેરી અને લાંબા ગાળાના બાગાયતી પાકો છે. અને એક વર્ષના ગાળામાં કેળ, કેળા આ પાકો એક વર્ષના ગાળાના છે, એટલે એક વર્ષી બાગાયતી પાકો અને બહુ વર્ષી બાગાયતી પાકો. આ બંને પાકોને જ્યાં જ્યાં નુકસાની માટેના અહેવાલો, નુકસાનીના અહેવાલો મળશે ત્યાં ત્યાં અમે એને ચોક્કસપણે સહાય કરશું. જો કે હકીકત એ પણ છે કે વૈશાખમાં વરસાદી વિનાશની આ તો બસ શરૂઆત છે, કેમ કે હવામાન વિભાગનું કહેવું છે કે હજુ 5 દિવસ સમગ્ર રાજ્યમાં મેઘો રોકાવાનો છે. ગુજરાત રિજન ડે 1 સ્કેટર્ડ છે, ડે 2, ડે 3, ડે 4, ડે 5 સ્કેટર્ડ છે. સૌરાષ્ટ્રકલ ઓવર 5 ડે સેમેસ્ટર એક્સપેક્ટ કરે. અભી દેખે છે ડે 1 મેં ઇન્ડિયો સાઇટ WDV હૈ, સાઉથ રાજ્યો કે ગુજરાત રિજન મેં ઉસકે એફેક્ટ રહેગા. પર ડે 2 કે બાદ ઓર ડેસ હો જાયેંગે, બટ લેકિન લેકિન ડે 4 સે હ્યુમિડિટી કા ઇમ્પેક્ટ શરૂ હો જાયેંગે, ઉસકી વજહ સે ડે 4, ડે 5 મેં થોડા એક્ટિવિટી ઓર્ગેનાઇઝ હો. જૈસે પૂરે નોર્થ ગુજરાતમાં એક્સપેક્ટ કરે, સાઉથ ગુજરાતમાં સબ પાર્ટ્સ મેં એન્ડ સૌરાષ્ટ્રમાં દેખા છે, સૌરાષ્ટ્રમાં ઓલમોસ્ટ સભી એરિયા મેં કન્ટ્રેક્ટેડ હો સકતા હૈ. और डेटे में थोड़ा रिडक्शन है कि ये सिस्टम चला जाएंगे, फिर आपके नॉर्थ गुजरात पार्ट ऑफ ईस्टर्न गुजरात में एक्सपेक्ट कर रहे हैं, डे 3 में फर्दर रिडक्शन हो जाएगी. बट जो आपके नॉर्थ गुजरात में ज़्यादा कॉन्सेंट होने वाला है रेनफॉल एंड सम पार्ट्स ऑफ साउथ जैसे डांग तापी एरिया में. लेकिन डे 4 में WDD की वजह से आपके नॉर्दर्न पार्ट में लेकिन एक्टिविटी शुरू हो जाएगी एंड डे 5 में. ટૂંકમાં કહીએ તો ગુજરાતના આભમાં આવી ચડેલી મેઘાની સવારી હજુ 5 દિવસ સુધી રહેવાની છે, અને ત્યારબાદ પણ મેઘો ગુજરાતમાં મુસીબત વરસાવવાનું ક્યારે બંધ કરશે એ કહેવું મુશ્કેલ છે. ત્યારે ભર ઉનાળે મેઘાવી માહોલ ન માત્ર ખેતી પાક કે ખેડૂતો માટે મુસીબત સાબિત થશે, પરંતુ સાથે જ ગુજરાતીઓના આરોગ્ય પર પણ અડચણરૂપ સાબિત થઈ શકે છે. કેમ કે એક જ દિવસમાં 3-3 ઋતુનો અહેસાસ થવો એ સ્વાસ્થ્ય માટે સૌથી હાનિકારક કહેવાય છે. ત્યારે મોસમના બદલાતા મિજાજથી સતર્ક રહેવું એ ખૂબ જ જરૂરી છે. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज.